સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે જ્યારે ચૂંટણી લડવાની ના પાડી ત્યારે હવે અફવાઓનું બજાર ગરમ થયું છે. ભાજપના ઉમેદવાર બદલાતા અફવાઓ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ, ભીખાજી ઠાકોરે પોસ્ટ મૂકી ખુલાસો કરવો પડ્યો. ભાજપ છોડવાની બાબત બે બુનિયાદ હોવાની વાત ભીખાજીએ કહી છે. કોંગ્રેસમાં જોડાવાની વાતો માત્ર ને માત્ર અફવા હોવાની વાત ભીખાજી ઠાકોરે કહી છે. ભીખાજીના સ્થાને શોભના બેનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે અને ત્યારથી અફવાઓનું બજાર ગરમ હતું. ભાજપના ઉમેદવાર બદલાતા અફવાઓ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. ભીખાજીએ ખુદ પોસ્ટ કરી. આપણી સાથે વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઈન પર જોડાયા છે. જી કલ્પેશ, જે પ્રકારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારથી લઈને રાજકીય ઘટનાક્રમ આજે આકાર લઈ રહ્યો હતો. સાબરકાંઠામાં એક તરફ શોભનાબેન બારિયાનું નામ જાહેર થવામાં આવ્યું તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક એવી અટકળો વહેતી થઈ કે શું હવે ભીખાજી પક્ષ પરિવર્તન કરશે, પરંતુ આ તમામ અટકળો જે છે, જે ચર્ચાઓ છે, તેનો છેદ ઉડાડ્યો છે ભીખાજી. અને સોશિયલ મીડિયા ઉપર તેમણે સ્પષ્ટ લખ્યું છે કે તેઓ ભાજપમાં જ છે અને ભાજપમાં જ રહેશે, એ પ્રકારની એમની સ્પષ્ટતા પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જવાહર ચાવડાના સંદર્ભમાં પણ આ પ્રકારની અટકળો હતી અને એમણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી હતી, ત્યારે ભીખાજીએ સ્પષ્ટતા કરી છે કે ભલે તેમણે ઉમેદવારી પરત ખેંચવાની ઈચ્છા વ્યક્ત કરી હોય, પરંતુ તેમનું ભાજપ સાથે જે છે ત્યાં એમની સાથે જ રહેશે અને ક્યારે પણ તેઓ પક્ષ છોડશે નહીં. જી આભાર કલ્પેશ વિગતો આપવા માટે. તો સાબરકાંઠાના ઉમેદવાર બદલાયા બાદ અફવાઓનું બજાર ગરમ થયું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વાયરલ થઈ જેને લઈ હવે ભીખાજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે, હું ભાજપ છોડીને કોઈ પણ પક્ષમાં જોડાવવાનો નથી, કોઈ બીજા પક્ષમાં જોડાવવાની વાત માત્ર અફવા જ સમજવી. ભીખાજી દુધાજી ઠાકોર જેમના દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે, મહત્વનું છે. ઉમેદવારી પરત ખેંચવામાં આવી ત્યારબાદ તેમના સમર્થકો એકઠા થયા, તેમણે પણ રોષ ઠાલવ્યો અને સતત એવી માંગ કરી રહ્યા હતા કે તેમના વિસ્તારમાંથી ભીખાજીને જ ઉમેદવારી આપવામાં આવે, પરંતુ તેમ ન થયું. તેમના બદલે શોભનાબેનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને હવે ત્યારથી લઈને અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભીખાજી ઠાકોર કોંગ્રેસમાં જોડાવવાની વાત વાયુ વેગે પ્રસરી, પરંતુ હવે ભીખાજી ઠાકોરે સ્વયં આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર કરી છે. તેમણે કહ્યું કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી, બીજા કોઈ પણ પક્ષમાં જોડાવવાની જે વાતો થઈ રહી છે એ માત્ર ને માત્ર અફવા જ સમજવી. મહત્વનું છે કે તેઓએ જ્યારે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની વાત આવી, અનિચ્છા દર્શાવી, ત્યારે તેમના સમર્થકો દુઃખી થયા અને તેઓ પણ દુઃખી થયા હતા.